ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. ચલો બીજું ધોરણમાં કલ્લોલ. કલ્લોલમાં આપણે ભણ્યા સાતમો પાઠ. આમ પણ હોય તો સાતમા પાઠમાં આપણે ક્યાં સુધી શીખી લીધું? તો કે વાર્તા વાંચી લીધી, પછી થોડુંક હસી પણ લીધું, અને પાછળ આપણે ભણ્યા કે વાર્તામાં જે સૌથી પહેલાં થયું તે પહેલા નંબરે, અને જે પછી થયું તે બીજા નંબરે, એમ પાંચેય વાક્યોને ફરીથી ગોઠવી લીધા છે. તો અહીંયા આપણે એ બધું કમ્પ્લીટ કર્યું. હવે એની નીચેનો પ્રશ્ન જો શું છે કે ખાલી વાંચવાનું છે અને જોઈએ હસવાનું પણ હશે સાથે. તો પહેલું નામ લખ્યું છે અલી. શું છે અલી? તો અલી એવું બોલે છે. આનો મતલબ શું કે અલી એવું બોલે છે? શું બોલે છે? આ બસ કેટલી ધીમી ચાલે છે? જો હવે અલી અને કિશન આ બંને છે, એક એમાં જાય છે, બસમાં જાય છે, અને બસમાં જતાં જતાં વાતો કરે છે કે અલી એવું કહે છે કે આ બસ તો કેટલી ધીમી ચાલે છે. તો કિશન એવું કહે છે, ક્યારે ઘરે પહોંચીશું આપણે? તો પાછો અલી શું કહે, અરે બસ કરતાં તો આપણે ઝડપથી દોડતા હશું, કે આ બસ તો એટલી ધીમી ચાલે છે ને કે આપણે એના કરતાં તો ફાસ્ટ ફાસ્ટ દોડતા હશું, એવું અલી બોલે છે. પછી કિશન શું કહે છે ખબર? કિશન એવું કહે છે, તો ચાલ આપણે બસને ખીચામાં મૂકીને દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ. તો એવું હોય બસને ખીચામાં મુકાય નહીં, તો પણ કિશન એવું કહે છે કે તો પછી ચાલને બસને આપણે ખીચામાં મૂકીને દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ. તો અલી એવું કહે છે, પણ મારું ખીચું તો ફાટેલું છે. અલી શું કહે છે કે પણ મારું ખીચું તો ફાટેલું છે, બસને ખીચામાં કેવી રીતે રાખશું? તો કિશન એવું કહે છે, ઓહ તો તું તેમાંથી બસ નીચે પડી જાય, કે તારું ખીચું ફાટેલું હોય તો બસ એમાંથી નીચે પડી જશે. તો અલી એવું કહે છે કે તો ચાલ એક કામ કર, બસને તારા લંચ બોક્સમાં મૂકી દે. હવે બસ લંચ બોક્સ તો આપણી સાથે જ હોય, એટલે એવું કહે છે કે તો હવે અલી એમ કહે છે કે એક કામ કરને, બસને છે ને તું તારા લંચ બોક્સમાં મૂકી દે, એટલે ખીચામાં મૂકવી પડે નહીં. અને કિશન હા 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 કરીને હસે છે. જો કેટલું મસ્ત ગપ્પુ હતું, બંને આવા ગપ્પા મારતા મારતા ઘરે જતા હતા. હવે આપણે એની નીચે જોડો ભીમકુમારના કામ શું જોડવાનું છે? તો કે આપણે ભીમકુમારના કામ છે તે જોડવાના છે. તો એમાં શું છે, પહેલું ચિત્ર એવું છે કે ભીમકુમાર છે જે એ કપડાથી છે એ ચાંદાને સાફ કરે છે. બીજામાં ભીમ છે એ બસ ચલાવે છે. ત્રીજા ચિત્રમાં ભીમ છે એ હાથીને પાણી પીવડાવે છે. ચોથા ચિત્રમાં છે એ ભીમ છે બ્રશ કરે છે. અને પાંચમા ચિત્રમાં ભીમ છે તે કસરત કરે છે. તો આપણે જોડવાનું પહેલું શું લખ્યું છે કે ભીમકુમાર બ્રશ કરે છે. તો બ્રશ જ્યાં કરતો હોય એની સાથે જોડી દેવાનું. તો ભીમકુમાર અહીંયા બ્રશ કરે છે તો એની સાથે જોડી દેવાનું. બીજું શું છે? તો કે ભીમકુમાર કસરત કરે છે. તો અહીંયા છેલ્લા ચિત્રમાં ભીમકુમાર બંને હાથે ઉપાડીને કસરત કરે છે તો એની સાથે જોડી દેવાનું. ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે. તો એ તો પહેલું જ ચિત્ર છે. જો ભીમ છે એ શું કરે છે? તો કે કપડાથી ચાંદાને સાફ કરે છે. કોઈ દિવસ ચાંદા મામાને કપડાથી સાફ કરી શકાય નહીં. આ બધું શું છે? ગપ્પુ છે. જે બ્રશ કેનાથી કરે છે? તો કે સાવરણાથી. પછી કસરત શેનાથી કરે છે? તો કે મોટા મોટા પહાડોને ઉચકીને. અને ચાંદાને પણ કપડાથી સાફ કરે છે. ભીમકુમાર બસ ચલાવે છે. કેવી રીતે બસ ચલાવે છે? જો ધક્કા મારે. કોઈ દિવસ બસ ધક્કાથી ચાલે નહીં. પછી છે ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે. હા, હોઈ શકે હાથીને પાળી શકાય અને પાણી પણ પીવડાવી શકાય છે. પણ એ કેવી રીતે પાણી પીવડાવે છે? જો એ હાથીને ઉચકીને પાણી પીવડાવે છે. તો આ શું છે? એક ગપ્પુ છે. તો આપણે છેલ્લા સાથે હાથી આ ચિત્રને જોડી દેવાનું. જોડી દીધું. ચલો હવે જોઈએ આપણે એની નીચેનો પ્રશ્ન શું છે. તો કે પાંચીકડા ગાઓ. પાંચીકડા એટલે નાના નાના ભૂલકાઓ. ગીત ગાઓ. ચલો ગાઈએ. હું તો ગયો તો અમદાવાદ,
હું ક્યાં ગયો તો? અમદાવાદ ગયો તો, ને ત્યાંથી લાવ્યો બૂટ. અમદાવાદથી શું લાવ્યો? બૂટ લાવ્યો. ચાલો હવે પાછળનો પેજ ફેરવો અને પાછા ગાવાનું ચાલુ કરો. એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ. શું હતો? એ તો હતો કાળો કૂતરો અને થઈ ગયો મોટો ઊંટ. કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. કે અમે નાના નાના ભૂલકાઓ છીએ તે પાંચીકડા ગાઈએ છીએ ને શેરડી ખજૂર ખાતા જઈએ છીએ. એ ચૂલા ઉપર ઉંદરડી, કે એ ચૂલા ઉપર ઉંદરડી કરકર મીઠું ખાય. શું ખાય છે? બેઠી બેઠી ઉંદરડી મીઠું ખાય છે. પૂંછડી ઝાલી પછાડીએ, કે ઉંદરડીને પૂંછડી પકડીને પછાડીએ તો રૂપિયા ખન થાય. શું નીકળે એનામાંથી? પૈસા ખન ખન થાય, પૈસાઓ ખરે છે. પાછા ગીત ગાય છે કે અમે બાલુડા પાંચીકડા ને શેરડી ખજૂર ખાતા જઈએ. કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. એ ચૂલામાં ઉગ્યો આંબો, ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા મોર. હવે આંબા ઉપર, પહેલી વાત તો એ ચૂલા ઉપર ક્યારેય આંબો ઉગે નહીં. અને એ પણ આંબે આવ્યા બોરા, બોરા એટલે બોર. તમે બોર જોયા છે ને, જે હવે આવશે શિયાળામાં. તો આંબે આવ્યા બોર. આંબા ઉપર શું આવે? તમને બધાને તો ખબર જ છે, આંબા ઉપર આવે કેરી. પણ અહીંયા શું આવ્યું આંબા ઉપર? બોર. બોર વીણીને ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા. કે બધા જે બોર ખાઈ હતા આંબામાંથી, એ વીણીને ખાધા તે તો ખડખડ શું હસ્યા? કોણ હસ્યું? છોકરાઓ. અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. કે અમે બાલુડા પાંચીકડા ગીત ગાઈએ છીએ અને શેરડી ખજૂર પણ ખાતા જઈએ છીએ. કેવું લાગ્યું તમને આ ગપ્પુ? ચલો જેવું ગીત, હવે એવું જ કંઈક કરવાનું છે. શું કરવાનું છે? સાચું હોય તો ગપ્પુ બનાવો અને જો ગપ્પુ હોય તો સાચું બનાવો. મતલબ શું જોઈએ? ઉદાહરણ આપ્યું છે. ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાંખ પર સૂઈ ગયો. આ તો ગપ્પુ જ કહેવાય ને. તો અહીંયા કૌંસમાં લખ્યું છે ગપ્પુ, એનો મતલબ કે આ વાક્ય ખોટું છે. કોઈ દિવસ બગલો ઉડતા ઉડતા થાકે તો ત્યાં ઉડતા ઉડતા જ પોતાની પાંખો સકેલીને સૂઈ જાય નહીં. તો હવે સાચું શું છે? તો એ અહીંયા લખ્યું છે કે ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈને સૂઈ ગયો. આ વાત સાચી છે કે બગલો ઉડતા ઉડતા થાકી ગયો તો પોતાના જ માળામાં જઈને સૂઈ ગયો. એટલે આ વસ્તુ સાચું બનાવીને લખી છે. એવી રીતે જો ગપ્પુ હોય તો સાચું લખવાનું અને સાચું હોય તો ગપ્પુ લખવાનું. બરાબર શીખવાડું હું તમને. જુઓ, કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો. ક્યારેય કીડીના પગ નીચે હાથી દબાય? ના દબાય. હાથી તો કેટલો મોટો હોય અને કીડી તો સાવ નાની એવી હોય. એટલે આ થયું ગપ્પુ. તો કૌંસમાં લખવાનું ગપ્પુ. હવે એનું સાચું લખવાનું. તો આનું ઊંધું કરી નાખો કે હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. તો આ છે સાચું. રેડી ને? હવે બરાબર ને, આવડી ગયું ને. ચલો બીજું જોઈએ. આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો. તો આ તો ગપ્પુ જ છે. કેમ કે ક્યારે આકાશમાંથી વરસાદ તો વરસે પણ દૂધપાકનો વરસાદ વરસે નહીં. તો આપણે ખાલી સાચું લખી નાખશું. શું સાચું લખશું? કે આકાશમાંથી વરસાદ વરસે છે. હવે બરાબર, આકાશમાંથી શું થાય છે? તો કે વરસાદ વરસે છે. પછી શું છે? તો કે પંખીઓ આકાશમાં ઉડે છે.
તો આ છે સાચું, કેમ કે પક્ષીઓ તો આકાશમાં જુડે ને. તો હવે આપણે લખવાનું ગપ્પુ. શું ગપ્પુ? કે કોઈ પણ હાથી આકાશમાં ઉડે છે. જુઓ, હાથી આકાશમાં ઉડે છે, આ શું થયું? ગપ્પુ. કારણ કે હાથી ક્યારે આકાશમાં ઉડી શકે નહીં, એને તો પાંખો જ ના હોય. ચલો, આ હતું આપણું પ્રશ્ન. બાજુના પેજ પર જુઓ, જો એમાં પણ એવા જ ગપ્પા આપ્યા છે. તો આપણે હવે તમને ત્રણ ગપ્પા મારતા શીખવાડ્યા, બાકીના ગપ્પા તમારે જાતે મારવાના છે, મતલબ ગપ્પા લખવાના છે, બરાબર ને? જો તમને ના આવડે તો તમારે તમારા મમ્મી કે પપ્પા કે મિત્ર સાથે બેસીને ડિસ્કસ કરવાની, એટલે એકાદું ગપ્પુ તો તમને રેડી જશે, બરાબર ને? તો આવડી જશે એવી રીતે લખવાનું. જો ખિસકોલીએ મારું બિસ્કિટ લીધું, તો આ શું છે? સાચું, કારણ કે ખિસકોલી પણ બિસ્કિટ ખાય છે. તો એમાંથી સાચું છે, એટલે તમારે હવે ગપ્પુ બનાવીને લખવાનું છે. મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું, અંધારું ક્યારેય ખવાય નહીં. એટલે આ શું થયું? ગપ્પુ. તો આપણે સાચું લખવાનું છે અહીંયા નીચે. મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી. હવે આ તો બહુ મોટું ગપ્પુ કહેવાય, આંબા ઉપર ક્યારેય ચોકલેટ હોય નહીં. તો સાચું લખવાનું કે આંબા ઉપરથી કેરી તોડીને ખાધી. ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો. ઉંદર ક્યારેય બિલાડીને લાફો મારે નહીં. ઉંદર તો નાનો એવો, એના પગ તો સાવ નાના એવા, અને બિલાડી તો કેટલી મોટી હોય. તો આપણે આ છે ગપ્પુ, એટલે આપણે અહીંયા સાચું વાક્ય લખવાનું છે. બંને મચ્છર કરડે છે, તો આ શું થયું? સાચું. તો હવે જે ગપ્પુ છે ને, એ તમારે બનાવીને લખવાનું છે. અને નીચે જુઓ શું છે, આગળથી વાંચો અને પાછળથી વાંચો. એટલે આ શબ્દો એવા છે કે તમે આગળથી વાંચો તો ઈ જ થશે, અને પાછળથી વાંચો ને તો ઈ. જુઓ, કા કા, આ હતું આગળથી, હવે પાછળથી કા કા થયું. કા 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 એક જ સરખું થયું ને. કડક કડક, ન મ ન મ ન, તરત તરત, મલ્યાલમ મલ્યાલમ, એવી રીતના આને તમારે વાંચવાનું છે. ચલો આપણે પાછું વાંચીએ. મામા મામા, સરસ સરસ, નયન નયન, મલમ મલમ, નવજીવન નવજીવન, દાદા દાદા, દરદ દરદ, મરમ મરમ, કથક કથક, કલક લકલ, કલક કલક, નાના નાના, કનક કનક, નવીન નવીન, સારસા સારસા. હવે એવો એક શબ્દ કે જે અહીંયા લખશું તો એના જેવો જ, કે જે આગળથી વાંચશો તો એ એવો જ થશે, અને પાછળથી વાંચશો તો પણ એ જ મચાશે. તો શબ્દ તમારે અહીંયા જાતે લખવાનો છે ગોતીને. એવો શબ્દ કે જે આગળથી વાંચો તો એક જ સરખો, પાછળથી વાંચો તો પણ એક જ સરખો લાગે. ઓકે, ચલો એ તમારે જાતે લખવાનું છે. હવે પાછળનું પેજ ફેરવો. જો હવે તમારે છે ને શું કરવાનું છે ખબર? તમારે જ્યારે મિત્ર સાથે રમતા હોય ને, તો તમારે બે જૂથ પાડી દેવાના. તો પહેલું જૂથ હોય ને ત્યારે એનું નામ ગીત પાડવાનું, બીજું જૂથ હોય એનું નામ સંગીત પાડવાનું. ક્યારેય આપણે જ્યારે રમતા હોય અને જૂથના નામ પાડવાના થાય ને, તો આ રીતે નામ પાડવાના. જો ગંધ તો સુગંધ, વાસ તો નિવાસ, માન અપમાન, નનન નંદન તો અભિનંદન, ગુણ અવગુણ, મંત્રી ઉપમંત્રી, દેશ પ્રદેશ, ટેવ કુટેવ, લેખન સુલેખન, જ્ઞાન વિજ્ઞાન, આવી રીતે. સમજાય છે?
ચલો અહીંયા સુધીનું તમારે કમ્પ્લીટ કરવાનું છે. બીજી વખત એક વખત વિડીયો જોઈ લેવાનો છે, જેથી તમને જે ન આવડતું એ ફરી વખત આવડી જાય. ને બાકીનો પ્રશ્ન છે 92 નંબરનું પેજ પરનો. હવે અહીંયાથી આપણે આવતા પીરિયડમાં ભણશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.